દેવભૂમિ દ્વારકા જિલ્લો વર્ષ બે હજાર પંદરમાં અસ્તિત્વમાં આવ્યો અને ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જોઈએ તો બે તરફ સમુદ્ર આવેલ હોય અને વધુ પ્રમાણમાં જમીન હોય જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે સિંચાઈ પર આધાર રાખી ખેતી કરતા હોય છે ત્યારે જિલ્લાના મોટાભાગના ડેમ પણ વર્ષો જૂના છે જેથી ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળતું નથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોની ખૂબ જ કફોડી હાલત છે ખેડૂતો ફક્ત ખેતી પર આધાર રાખી રહ્યા છે શિયાળુ પાકનું જિલ્લામાં એક લાખ બે હજાર હેક્ટરથી વધુ વાવેતર થયું છે પરંતુ મોટાભાગના ખેડૂતો સિંચાઈના

રાયડો તથા શાકભાજીના પાકોમાં પણ મણી કુલ એક લાખ બે હજાર એકસી એકટરનું વાવેતર આદિ સિત્તેજી દેવભૂમિ દ્વારકામાં થયેલું છે સરકારમાં બેઠેલા મંત્રીઓ જ્યારે આમ જનતાને કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરી દેશું બે હજાર ચોવીસમાં તો આપણે સ્પષ્ટ દરેક લોકો અત્યારે જાણે છે કે ડબલ આવક કઈ રીતે થાય આમાં બે હજાર ચૌદમાં કપાસના ભાવ ચૌદસો હતા એને બદલે બે હજાર ચોવીસ હવે આવી રહ્યું છે તો એમાં કપાસના ભાવ અત્યારે થી તેરસો છે તો આમાં કોઈ પણ સંજોગોમાં આવક ડબલ થઈ નથી ખર્ચા ડબલ થયા છે સો ટકાની વાત છે પછી સૌની યોજનાની વાત કરે છે તો સૌની યોજનામાં એવું કહે છે કે દરેક જગ્યાએ અમે છેવાડા સુધી પાણી પહોંચાડ્યું તો અમે દેવભૂમિ દ્વારકાની જ વાત કરીએ છીએ કે આમાં ક્યારે પાણી આવે છે એનું કોઈ ટાઈમ ટેબલ હોતું નથી એમ છેવાડાનો પછાત તાલુક જિલ્લો છે પછાત જિલ્લાને હિસાબે છેવાડાના જીવાડાને હિસાબે સિંચાઈ થતી નથી અને જે નાના નાના ડેમો આજે પચીસ વર્ષ પહેલાના જે ડેમો છે એમાં પાંચસો થી સાતસો વીઘાનું સિંચાઈ થઈ શકે એવા ડેમો છે બાકી તો ડેમો છે નહીં નવા કોઈ ડેમો બન્યા નથી અને ખુદ સંસદમાં કૃષિ મંત્રી આવું સ્વીકારે છે કે ચાલી લાખ હેક્ટર જગ્યામાં સિંચાઈ થતી નથી અને સરકાર એમ કહે છે કે અમે બમણી આવક કરશું તો આમાં બમણી આવક ક્યાંથી થાય અને સિંચાઈમાં આમાં દેશ સધર ક્યાંથી થાય કે ખેતીની આવક ક્યાંથી વધે આ આવતું ખાલી બણગાં છે વાતું છે અને માણસોને સૌની યોજનામાં જે પાણી આવે છે એ છૂટક છૂટક ક્યાંક ક્યાંક પાણી દેખાય છે અને થોડાક વાલ ખોલી અને ખાલી પાણીને હાલતું થાય એટલા પાણી કાઢે છે